અને હવે વાત કરીએ ભાજપની પ્રદેશ કારોબારીની। સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આ કારોબારી શરૂઆતમાં પ્રદેશ કારોબારીના વિષયો પર ચર્ચા થશે। કારોબારીમાં G20 સમિટ પર ચર્ચા થશે। પીએમ મોદીના સશક્ત નેતૃત્વને લઈને પણ ચર્ચા થશે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આ કારોબારી મળશે। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ચૂક્યા છે, એમની પાસેથી વિગતો મેળવીએ। બ્રિજેશ, પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક, એજન્ડા શું છે આ બેઠકનો, કોણ કોણ હાજર? જુઓ, ભાજપના પ્રદેશના સહપ્રભારી છે ડૉક્ટર સુધીર ગુપ્તા, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। કુલ 500થી વધુ હોદ્દેદારો આ બેઠકની અંદર હાજર રહેશે। તમને પહેલાં દર્શાવીશું, અહીંયા એક પ્રદર્શની રાખવામાં આવી છે, આ પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવશે। ભાજપ અધ્યક્ષ આ પ્રદર્શની ખોલશે। વિશ્વગુરુ ભારત અને નવા ભારતનું વધતું સામર્થ્ય, તેના ઉપર જે રીતે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે અને G20ની અધ્યક્ષતા પણ ભારતને મળી છે, તો તે અંગેની વાત જે છે કરવામાં આવશે। જે સત્ર છે તેની શરૂઆત થોડી વારમાં થશે અને આપણી સાથે ભાજપના પ્રવક્તા વાત કરીશું। ડોક્ટર, જે કારોબારી છે, રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર જે છે સમર્થન આપવામાં આવશે, કારણ કે રાષ્ટ્રીય કારોબારી વાત થઈ રહી છે, મુખ્ય એજન્ડા શું રહેશે અને કોણ કોણ રહેશે આજે? જો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે એ પ્રમાણે રાષ્ટ્રીય કારોબારી સંપન્ન થાય ત્યારબાદ પ્રદેશ કાર્ય સમિતિનું આયોજન થતું હોય છે, ત્યારે મંડળ અને જિલ્લા અને ત્યારબાદ શહેર અને જિલ્લા અને ત્યારબાદ મંડળની કારોબારીનું આયોજન થતું હોય છે। આજે સુરેન્દ્રનગર ખાતે આ પ્રદેશની કાર્ય સમિતિ મળવા જઈ રહી છે। સવારથી અલગ અલગ પ્રદેશ બેઠકો બાદ હમણાં થોડાક જ સમયમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબના વરદ હસ્તે આ પ્રદર્શનીનું ઉદઘાટન થશે અને ત્યારબાદ પ્રદેશ કારોબારીનો વિધિવત પ્રારંભ થશે। આ કારોબારીમાં અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, સાથે સાથે જ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ, એટલે રાષ્ટ્રીય કારોબારીમાં જે રાજકીય ઠરાવ છે એને સંદર્ભમાં રાખીને એક પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ પસાર કરવામાં આવશે અને કુલ મળીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરેલા કામો અને જે રીતે ગુજરાતને ઐતિહાસિક 156 બેઠકો મળી છે તો એની વાત પણ આ કારોબારીમાં ક્યાંક ને ક્યાંક કરવામાં આવનાર છે। કુલ 500થી વધુ અપેક્ષિત કાર્યકર્તાઓ આ કારોબારીમાં હાજર રહેવાના છે અને માનનીય સીઆર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ કારોબારી ટૂંક સમયમાં શરૂ થશે। ધન્યવાદ ડૉક્ટર, જે રીતે વાત કરી તમે, દ્રશ્યો બતાવીશું જે તમામ કારોબારીની અંદર જ્યારે પ્રવેશ થાય, ડિજિટલાઇઝેશનની વાત જે ભાજપ કરતું રહ્યું છે, સરકારની વાતો કે સંગઠન, તમામ લોકોની ડિજિટલ એન્ટ્રી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને તેઓ આવે તે વખતે કારોબારીના જે સભ્યો છે તેમની નોંધણી જે અહીંયા થતી હોય છે તે ડિજિટલાઇઝેશન જે છે તે કરવામાં આવે છે। ડિજિટલ સહી સાથે આ તમામ જે છે અહીંયા ડેસ્ક સ્ટોપ મૂકવામાં આવ્યા છે અને તેની અંદર ડિજિટલ સિગ્નેચર દ્વારા તમામ લોકોને એન્ટ્રી મળશે તે પ્રકારની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે જ કારોબારીના જે અન્ય દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે કયા કયા મુદ્દાઓ, જે રીતે તમામ મુદ્દાઓની વાત કરવામાં આવી છે, સંસ્કૃતિના સંવાહક પ્રધાનમંત્રી મોદી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીના નામે ભાજપ હંમેશા ચૂંટણી લડતું રહ્યું છે અને આ વખતનું જે પરિણામ આવ્યું છે તેના જે ઇતિહાસ છે તેની પણ વાત કરવામાં આવશે। સતત 7મી વખત રેકોર્ડ બ્રેક જીત, 156 બેઠકો, 53% વોટ શેર, 81 બેઠકો ગ્રામ્ય વિસ્તારની, તેની અંદર અભૂતપૂર્વ વધારો થયો છે, 11 બેઠક ઉપર 1,00,000થી વધુની લીડ, 40 બેઠક ઉપર 50,000થી 1,00,000ની લીડ, આ તમામ જે ઐતિહાસિક પરિણામો રહ્યા તે અંગેની વાત જે છે તે કરવામાં આવી છે અને તે રીતે આ પ્રદર્શની અહીંયા બનાવવામાં આવી છે। પ્રદર્શનીની અંદર તમામ મુદ્દાઓ, ભાજપની જીતના જે મુદ્દાઓ રહ્યા છે તે મુદ્દાઓ અંગે વાત કરવામાં આવી છે, એટલે કાર્યકર્તાઓને અહીંયા જે હોદ્દેદારો આવશે તેમને તમામ વિગતો અહીંયાથી મળી રહે તે પ્રકારનું વિશેષ આયોજન કરાયું છે અને થોડી વારની અંદર આ કારોબારી શરૂ થશે, જેની અંદર G20ની અધ્યક્ષતા, આજનો જ મુખ્ય મુદ્દો એ છે કે G20ની અધ્યક્ષતા ભારતને મળી અને પ્રધાનમંત્રી મોદીનું જે સશક્ત નેતૃત્વ રહ્યું છે તે અંગેની વાત આજના પ્રારંભિક સત્રમાં કરવામાં આવશે।